નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપમાં ધોરણ દસ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર પાંચ જૈવિક ક્રિયાઓ અને એમાં વનસ્પતિઓમાં વહનની આજે આપણે વાત કરીશું આપણે પ્રાણીઓ સંબંધિત ઘણા બધા ટોપિક વિશે વાત કરી ગયા શ્વસનની વાત કરી રુધિરાભિશ્રણ તંત્રની વાત કરી પ્રાણીઓના વહન પછી વનસ્પતિમાં વહન ફરી એક વખત સમજવા ઉપર બહાર કન્સેપ્ટ સાથે એકદમ ટોપિકને વિઝ્યુઅલાઇઝ કરીએ અને ઊંડાણપૂર્વક સમજીએ વનસ્પતિઓમાં વહન વાંચન તમે કરો ને તો ટોપિક બહુ અટપટો લાગે આમાં આપણને નથી પડતો પણ પ્રોપરલી વિચાર સાથે બહુ સરળ થઈ જશે એકદમ સહેલું થઈ જશે અને તમને આજે આ ટોપિક હું એકદમ સરળ બનાવી દઈશ અને એક જ વખતની અંદર તમારા મગજમાં એ ક્લિયર હશે કે આમ જ હોય અને એ યાદ રહી જ જાય એને રહેવું જ પડે તો જોઈએ આપણે વનસ્પતિઓમાં વહન હવે વનસ્પતિઓની અંદર વહન તો આગળ આપણે થોડી ઘણી ચર્ચાઓ કરી ગયા હતા પ્રકાશ સંશ્લેષણ સંબંધિત વાયુઓના વિનિમય સંબંધિત વનસ્પતિમાં વાયુઓનું વહન સામાન્ય પ્રસરણ દ્વારા થાય આપણે કીધું હતું તો એક વસ્તુ તો આપણને ખબર છે કે વનસ્પતિ છે એ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે તો વનસ્પતિ સીઓ ટુ કેવી રીતે મેળવે છે આ સીઓ ટુ કેવી રીતે મેળવે છે આની આપણને ખબર છે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ છે એ કેવી રીતે મેળવે છે અથવા તો કાર્બન ડાયોક્સાઇડ જેવા સરળ સંયોજનો તો તમે તરત કહેશો કે કાર્બન ડાયોક્સાઇડ જેવા સરળ સંયોજનોની વનસ્પતિને જરૂર કયા ભાગોમાં છે તો કે વનસ્પતિના પર્ણોમાં છે અને આ પર્ણોની અંદર વાયુરંધ્ર છે અને વાયુરંધ્ર દ્વારા સામાન્ય પ્રસરણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે એટલે તમે આનો જવાબ તરત આપી શકો કે કાર્બન ડાયોક્સાઇડ એક પ્રસરણ પ્રક્રિયા દ્વારા હવામાંથી પર્ણના ભાગોમાં વાયુરંધ્ર અને વાત છિદ્રો દ્વારા એ મેળવે છે પ્રકાંડ હોય તો વાત છિદ્રો પર્ણમાં વાયુરંધ્ર દ્વારા પ્રસરણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે પણ એક બાબત એની સાથે સાથે આપણને એ પણ ખબર છે કે વનસ્પતિની અંદર આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ શેના માટે કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિએ શું કર્યું તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન એ સામાન્ય રીતે ઊર્જાનો સંગ્રહ કરે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે સર્જાયેલ ઉર્જા છે તે ઊર્જાનો સંગ્રહ ક્યાં થાય છે ક્લોરોફિલ યુક્ત અંગો અને આ અંગો ક્યાં હોય ભાઈ તો તમે કહેશો તરત પર્ણ સીધી જ વાત છે પ્રકાશ સંશ્લેષણ ક્લોરોફિલ યુક્ત અંગોમાં થાય તો એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સર્જાયેલી જે ઉર્જા જે સંચિત જથ્થો છે એ ક્યાં સંગ્રહ થાય તો જે તે સમયે તો એ ક્લોરોફિલ યુક્ત અંગોમાં જ થાય એટલે કે પર્ણોમાં થાય હવે આ બધા એ ઉર્જા સંચિત થયેલો ભાગ સચવાયેલો છે પણ એક વસ્તુ તમે સમજો વનસ્પતિને પોતાના શરીરના નિર્માણ માટે વનસ્પતિને પોતાના દેહના નિર્માણ માટે એટલે વનસ્પતિ શરીર કે તેના દેહ ના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂર પડે હવે અન્ય કાચી સામગ્રી અને આ કાચી સામગ્રી શું હોય તો આપણે એવું કહી શકીએ કે એને ખનીજ તત્વની જરૂર પડે નાઇટ્રોજન ની જરૂર પડે સોડિયમની જરૂર પડે સલ્ફરની જરૂર પડે એટલે આપણે એવું કહી ખનીજ આ કાચી સામગ્રી જે જરૂરી છે ઈ તો કે એ વનસ્પતિ અલગ રીતે પ્રાપ્ત કરે છે હવે વાતને સમજો આ કાચી સામગ્રી વનસ્પતિ અલગ રીતે પ્રાપ્ત કરે છે અલગ રીતે શું તો કે આ કાચી સામગ્રી એટલે એક વસ્તુ તમે સમજી લો વનસ્પતિને પોતાના દેહના નિર્માણ કરવા માટે પ્રકાશ સંશ્લેષણ કરવું જરૂરી છે કારણ કે એના દ્વારા એને શક્તિ પ્રાપ્ત થાય તો ત્યાં એને કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે તો એ કાર્બન ડાયોક્સાઇડ પરણો દ્વારા વાતાવરણમાંથી લીધું પણ આ વનસ્પતિને ખાલી કાર્બન ડાયોક્સાઇડ થી નહીં ચાલે અરે એને પાણી જોઈએ છે એચ ટુ ઓ કારણ કે હાઇડ્રોજન ને ઓક્સિજન જોઈએ છે અરે કેલ્શિયમ જોઈએ છે મેગ્નેશિયમ જોઈએ છે સલ્ફર જોઈએ છે તો આ બધા ઘટકો ક્યાંથી વનસ્પતિ કાઢશે તો કે આ ઘટકો એ અલગ રીતે પ્રાપ્ત કરે છે એટલે બીજી જે કાચી સામગ્રીની જરૂરિયાત છે એ અલગ રીતે પ્રાપ્ત કરે એ અલગ રીતે કેવી રીતે પ્રાપ્ત કરે છે ભાઈ તો તમે તરત કહેશો કે એ તો ક્યાંક જમીનમાંથી કાઢતું એવું લાગે છે આપણને તો કે એ ઘટકો તો અહીંથી પ્રાપ્ત કરશે કે નહીં કરે હાથી કાચી સામગ્રી કઈ છે બીજા કયા ઘટકોની જરૂર છે તો એને બીજા જે ઘટકો જોઈએ છે ને ભાઈ આ જોઈ છે ખનિજ તત્વો જોઈએ છે તો આ ખનિજ તત્વોને એ કઈ જુદી રીતે પ્રાપ્ત કરે છે કેવી રીતે પ્રાપ્ત કરે છે એને જરા સમજીએ આપણે અહીંયા સમજો આ અન્ય કાચી સામગ્રીની જરૂર છે અને આ કાચી સામગ્રી તરીકે શું છે વનસ્પતિ કેવી રીતે મેળવે છે ભાઈ તો આપણે એવું કહી શકશું કે વનસ્પતિ આવા ખનીજ ક્ષાર એ કેવી રીતે મેળવે તો આપણે કહીએ કે વનસ્પતિ ખનીજ ક્ષાર મૂળ દ્વારા જમીનમાંથી પ્રાપ્ત કરે છે કારણ કારણ કે ભૂમિ એ ખૂબ જ એની નજીક અને ભરપૂર સ્ત્રોત છે અને ખનીજ ક્ષારો છે તો કે કે મૂળ મૂળ દ્વારા ભૂમિમાંથી મેળવે છે છે કારણ ભૂમિના સંપર્કમાં અને ખનીજ ક્ષાર તમે સમજો હવે સીધી જ વાત છે ખનીજ ક્ષાર સ્ત્રોત ક્યો છે ભાઈ તો કે ખનીજ ક્ષાર સ્ત્રોત વનસ્પતિને સરળથી સરળતાથી પ્રાપ્ત થાય એવો સ્ત્રોત તો કે સ્ત્રોત ભૂમિ છે અને આ એવો સ્ત્રોત છે જેમાં આ ઘટકો ભરપૂર છે જેની અંદર આ ખનિજ ક્ષાર ભરપૂર છે અને ખૂબ જ નજીકનો સ્ત્રોત છે કોણ ભૂમિ કેના માટે ખનિજ ક્ષાર માટે એટલે આ ખનિજ ક્ષારો વનસ્પતિ કેના દ્વારા મેળવે છે મૂળ દ્વારા શોષે છે અને આ મૂળ સામાન્ય રીતે ભૂમિના સંપર્કમાં હોય છે અને એટલે ભૂમિમાંથી મૂળ દ્વારા તે સરળતાથી શોષી શકે છે માત્રા ભરપૂર અને એ વનસ્પતિની ખૂબ નજીકનો ભાગ છે એટલે ત્યાંથી મૂળ દ્વારા એ શોષે છે અને મૂળ દ્વારા શું કરવાનું શોષે છે ભાઈ આ ખનીજ ક્ષારો કેમ મૂળ દ્વારા કેમ કર્ણ દ્વારા નથી શોષતી કારણ કે મૂળ છે ને એ ખની ભૂમિના સંપર્કમાં હોય છે અને ખનીજ ક્ષાર નું મૂળભૂત હવે વાત એવી થાય ને અહીંયા ખનીજ ક્ષાર અહીંથી શોષાય છે ભાઈ ખનીજ ક્ષારો બધા અહીંથી જાય છે પ્રકાશ સંશ્લેષણ અહીંયા થાય છે જરૂરી ઘટકો અહીંયા બને છે તો પછી જો કાર્બન ડાયોક્સાઇડ સામાન્ય પ્રસરણ દ્વારા અહીંયા પહોંચી ગયું કારણ કે ત્યાં જ ક્લોરોફિલ યુક્ત કોષો હતા અહીંયા અહીંયા જ ક્લોરોફિલ યુક્ત કોષો હતા એટલે અહીંયાના અહીંયા પ્રકાશ સંશ્લેષણમાં એ વપરાઈ ગયા હવે જે નવા ભાગો બને છે એ નવા ભાગો બને છે એના માટે એને આ ખનિજ ક્ષારોની જરૂરિયાત છે પણ એ તો મૂળ દ્વારા શોષાય છે એની જરૂરિયાતો તો અહીંયા જ થવાની છે જ્યાં નવા ભાગો ડેવલોપ થાય છે એવી જગ્યાએ જ એની જરૂરિયાત ઊભી થવાની છે નવા પર્ણો બને છે ત્યાં એની જરૂરિયાત છે તો પછી વાત એવી આવે કે ખરેખર આ ખનિજ ક્ષારો છે એ પ્રસરણ દ્વારા પહોંચશે તો એ તો આના ઉપર આધારિત છે કેના ઉપર આ બાબત આધારિત છે કે આ ખનિજ ક્ષારો અથવા તો શોષાતા ઘટકો છે એ કેવી કેવી રીતે રીતે પહોંચશે આધારિત છે તો આ ભૂમિના સંપર્ક વાળો ભાગ અને ક્લોરોફિલ યુક્ત અંગો આમની અંતર ક્લોરોનું ખૂબ મહત્વનો ભાગ ભજવે જો આમની વચ્ચેનું અંતર છે એ અંતર ઓછું હોય તમે સમજો આ અંતર ઓછું હોય તો તો સામાન્ય પ્રસરણ દ્વારા વહન થાય તો સામાન્ય પ્રસરણ દ્વારા જગ્યાએ પહોંચી શકે પણ જો આમની વચ્ચેનું અંતર વધુ હોય તો જો એમની વચ્ચેનું અંતર વધુ હોય તો એના વહન માટે આ ઘટકો આ આ ખનિજ ક્ષારો એના વહન માટે સુદૃઢ પ્રણાલી જોઈએ સુદૃઢ પ્રણાલી જોઈએ એટલે કે એના વહન માટેની યોગ્ય વ્યવસ્થા જોઈએ કારણ કે એની વચ્ચેનું અંતર ખૂબ વધુ છે અને જો અંતર વધુ હોય તો એના માટે જો અહીંયા આ ખનિજ અહિયાં છે અને અહીંયાને અહીંયા વાપરવાના હોય તો સામાન્ય પ્રસરણ દ્વારા એ પહોંચી શકે પણ અહીંયા જે ખનિજ તત્વો શોષાય છે ખનિજ તત્વો ઉપયોગ અહીંયા થતો હોય તો એ અંતર વધુ છે અને અંતર વધુ છે તો અહીંયા એના વહન માટે સુદ્રઢ પ્રણાલીની આવશ્યકતા છે અને ખાસ તમને વાત કરું ને તો વનસ્પતિની અંદર તો એવું છે કે ભાઈ આ વનસ્પતિ તો સતત વૃદ્ધિ પામે છે આ તો દિવસෙන් દિવસે આમાં ફેરફાર થતો રહેવાનો ભાઈ આ તો વૃદ્ધિ પામે જ કરવાની છે અને આની અંતરમાં તો ફેરફાર સતત સર્જાતો રહેવાનો તો વનસ્પતિના દેહમાં તો સતત ફેરફાર થાય છે ભાઈ તો એક અગત્યની વાત આનો થઈ કે વનસ્પતિના દેહમાં સતત ફેરફાર થાય હું અહીંયા લખી નાખું છું વનસ્પતિના દેહમાં સતત ફેરફાર થાય છે દોસ્તો સતત ફેરફાર અને સતત ફેરફાર થતો હોવાથી અને એમાં બદલાવ અને એની વૃદ્ધિ અને વિકાસ થવાને કારણે અંતર સતત વધે છે માટે વનસ્પતિના વહનમાં આવશ્યક છે જરૂરી છે શું જરૂરી છે દોસ્તો શું જરૂરી છે વિચારો શું જરૂરી છે અરે એના માટે જરૂરી છે એ આ જરૂરી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ખરેખર આ ઉર્જાની શરીરમાં કેટલીક જરૂરિયાત હોય છે શરીરના નિર્માણ માટે જુદા જુદા ઘટકો પહોંચાડવા ઉર્જા માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય પ્રકાશ સંશ્લેષણ થવા માટે કાર્બન ડાયોક્સાઇડ સિવાય નહીં એ ક્રિયા થવા માટે જરૂરી તત્વો અને ખનિજ તત્વોની આવશ્યકતા છે જમીનમાંથી શોષીને અહીંયા પહોંચાડીએ છીએ પણ એક બીજી વાત અગત્યની છે ને આપણે પ્રાણીઓની અંદર પરિવહન ભણી ગયા કારણ કારણ કે દરેક કોષોને જીવંત રાખવા અને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂરિયાત છે બીજું સતત સંકલન કરીને પ્રક્રિયાઓ કરવા માટે જરૂરિયાત છે તો આ બધા જ સજીવોના શરીરમાં સરખી ઊર્જાની જરૂરિયાત રહેતી હશે નહીં આ ઊર્જાની જરૂરિયાત જુદા જુદા સજીવોમાં જુદી જુદી હોય છે એટલે એક હું તમને એવી વાત કરું ઉર્જાની જરૂરિયાત કેટલી છે તો ઉર્જાની જરૂરિયાત વિવિધ શરીર અથવા એની જરૂરિયાત ભિન્ન ભિન્ન હોય અલગ અલગ હોય ઊર્જાની જરૂરિયાત બધા સરખી હોતી નથી હવે વનસ્પતિને કેટલી જરૂર છે તો વનસ્પતિને ઓછી જરૂર પડે ખાસ કરીને આપણે વનસ્પતિ માટે વિચારીએ તો વનસ્પતિની અંદર જોવો તમે જુઓ તો ખરેખર વનસ્પતિ વનસ્પતિ પ્રચલન કરતી નથી આ પ્રચલન દર્શાવતી નથી એટલે એને ઓછી જરૂરિયાત વનસ્પતિની અંદર કેટલા બધા કોષો મૃત કોષો મોટી સંખ્યામાં ધરાવે છે મૃત કોષો વધુ પ્રમાણમાં હોય અને વધુ પ્રમાણમાં આવેલા હોવાથી પણ આવા કારણથી એને ઊર્જાની ઓછી જરૂરિયાત છે એટલે સાપેક્ષમાં ઉર્જાની જરૂરિયાત ઓછી હોય કોને વનસ્પતિમાં શું કરવાને એ નથી પ્રચલન કરતી એ નથી મૃતકોષોની સંખ્યા વધારે છે બીજાની સાપેક્ષ પ્રાણીઓની સાપેક્ષ સાપેક્ષમાં ધીમું પરિવહન તંત્ર ધરાવે છે ખૂબ અગત્યની વાત છે સમજવા જેવી વાત છે ધ્યાનમાં લેજો આ વાતને એ ધીમું પરિવહન તંત્ર ધરાવે છે શું કરવાને કારણ કે ઓછી જરૂરિયાત છે અને એટલે સાપેક્ષમાં ધીમું પરિવહન તંત્ર વનસ્પતિઓની અંદર જોવા મળે છે પ્રાણીઓની સાપેક્ષ પ્રાણીઓમાં તો જો કેવું હૃદયનું પમ્પિંગ થાય ફાસ્ટ પરિવહન ચાલતું હોય એના પ્રમાણમાં ધીમું પરિવહન તંત્ર વનસ્પતિઓની અંદર જોવા મળે છે પણ ખૂબ ઊંચી વનસ્પતિ હોય અને જ્યાં અંતર ખૂબ મોટું છે તો એ પરિવહન તંત્રમાં ખૂબ અંતર કાપવું પડે છે એટલે જે ઊંચી વનસ્પતિઓ છે હા એ વાત તો સ્પષ્ટ છે કે જે વધુ ઊંચી વનસ્પતિઓ છે આ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન તંત્ર એ ખૂબ અંતર કાપવું પડે છે હા એ વાત તો સ્પષ્ટ છે કારણ કે કોઈ વનસ્પતિ ખૂબ ઊંચી છે અને ખૂબ ઊંચી વનસ્પતિ હશે તો એને તમે સમજી લ્યો મૂળથી લઈ અને ટોચ સુધી ઘટકોને પહોંચાડવાના છે તો એને અંતર વધુ કાપવું પડે ઊંચી વનસ્પતિ હોય તો એનું પરિવહન તંત્ર મોટું હોય અને એને વધુને વધુ અંતર કાપવું પડે હવે આપણે વનસ્પતિમાં વહન તંત્રની વાત કરીએ વનસ્પતિમાં વહન તંત્રની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે પર્ણોમાંથી વનસ્પતિમાં વહન તંત્ર અંદર બે એક પ્રકારનું વહન થાય એક પર્ણોમાંથી તો કે પ્રકાશ સંશ્લેષણની નિપજનું પ્રકાશ સંશ્લેષણ દ્વારા થયેલ સંચિત પ્રકાશ સંશ્લેષણ દ્વારા સર્જાયેલ સંચિત ઊર્જાનું વહન થાય અને બીજું એક મૂળ દ્વારા મૂળમાંથી જે કાચી સામગ્રી તરીકે આપણે કહીએ છીએ તમે સમજો આ ખાસ કરીને ખનિજ ક્ષાર અથવા આયનો અને પાણી એટલે વનસ્પતિના વહન તંત્રની અંદર બે પ્રકારનું વહન જોવા મળે છે ક્યાં બે પ્રકારનું વહન સામાન્ય રીતે જોવા મળે પર્ણોમાંથી જે સંચિત ઉર્જાયુક્ત પદાર્થ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સંચિત ઉર્જા અને આ બે ઘટકોના વહન માટે બે વિશિષ્ટ પ્રકારના પરિપથ સર્જાય છે એટલે તમે વાતને સમજો આ બે પ્રકારના ઘટકોના વહન માટે અહીંયા આ બે પરિપથ જોવા મળે છે આ બે પરિપથ સેના દ્વારા સર્જાયેલા છે આ બે પરિપથ સેના બનેલા છે તો તમે એમ કેશો કે આ બે પરિપથ સ્વતંત્ર રીતે સંગઠન પામતી વહન નલિકાઓ દ્વારા તેનું નિર્માણ થાય છે આ પર્ણોમાંથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા સર્જાયેલ સંચિત ઊર્જાયુક્ત પદાર્થ અને મૂળમાંથી કાચી સામગ્રીનું વહન આમ બે પ્રકારનું વહન થાય એના માટે બે પરિપથ સર્જાયેલા છે અને આ બે પરિપથ સેના દ્વારા સર્જાયેલા છે તો તમે કહેશો એક સ્વતંત્ર રીતે સંગઠન પામેલી નલિકાઓ દ્વારા નિર્માણ પામે છે સ્વતંત્ર રીતે સંગઠન થતા નલિકાઓ દ્વારા નિર્માણ પામે છે જરા આને વિચારીએ આ કઈ સ્થિતિની વાત છે તમે સમજો આ વનસ્પતિ છે

આવી કેટલીક સ્વતંત્ર રીતે સંગઠન પામેલ નલિકાઓ દ્વારા બે પરિપથનું નિર્માણ થાય છે દોસ્તો બે પરિપથ અને આ જે બે પરિપથ એ ક્યાં છે ખરેખર અરે આ બે પરિપથની અંદર આપણે વાત કરીએ તો આ બે પરિપથની અંદર એક પરિપથ છે એ જલવાહક છે અને બીજો પરિપથ છે એ અનવાહક છે આ જલવાહક અને અનવાહક બે સ્વતંત્ર રીતે સંગઠન પામેલ ચોક્કસ નલિકાયુક્ત રચનાઓ છે અને આમ બે પરિપથ એટલે વનસ્પતિની અંદર વહન આમ પ્રકાશ સંશ્લેષ દ્વારા સર્જાયેલ સંચિત ઉર્જાયુક્ત પદાર્થ અને કાચી સામગ્રીનું વહન થાય જે બે પરિપથ દ્વારા વહન થાય અને આ બંને પરિપથોનું નિર્માણ એક સ્વતંત્ર રીતે સંગઠન પામેલ નલિકાઓ દ્વારા થાય છે અને એ નલિકાઓ દ્વારા જે બે પરિપથ સર્જાણ એને જલવાહક અને અન્નવાહક તંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ અને હવે તમને ખબર છે કે આ જલવાહકની અંદર કોનું વહન થાય ભાઈ તો જલવાહકની અંદર એ તમને ખબર છે પાણી અને ખનીજ ક્ષારો પાણી અને ખનીજ ક્ષાર આ ખો આ વહન પામે છે અરે ક્યાં કોના દ્વારા અરે ભાઈ એ ભૂમિમાંથી આ ભૂમિ વહન પામે છે પણ ભૂમિમાંથી ક્યાં આવશે તો કે ભૂમિમાંથી મૂળ થી લઈ અને પરણો સુધી વહન પામશે અને અનવાહક પેશી દ્વારા કોનું વહન થશે ભાઈ અરે પ્રકાશ સંશ્લેષણની ની નિપજોનું વહન થશે અહીંયા કોનું વહન થશે તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સર્જાયેલી નિપજો અરે આ નિપજો એટલે કઈ અરે આ સંચિત ઉર્જાયુક્ત પદાર્થ એટલે ગ્લુકોઝ હોઈ શકે શર્કરાઓ હોઈ શકે જેનું વહન ક્યાં થશે ભાઈ અરે ભાઈ એનું વહન થશે આ પર્ણોથી અન્ય અંગો પર્ણથી અન્ય અંગો એટલે એમાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે પર્ણમાંથી મૂળમાં થાય પ્રકાંડમાં થાય નવા વૃદ્ધિ પામતા ભાગોમાં થાય તો આમ વનસ્પતિમાં વહન તંત્ર માટે આ બે વાહક પેશીઓ આવેલી છે બે પરિપથ છે જલવાહક અને અનવાહક અને આ પેશીઓ દ્વારા વહન થાય છે અને વિવિધ નલિકાઓના સંગઠનથી નિર્માણ પામતી રચના છે અને આ પ્રકારે વનસ્પતિની અંદર વહન તંત્ર છે અને ઘટકોનું વહન થતું હોય છે હવે મિત્રો આપણે વનસ્પતિમાં પાણીના વહનની વાત કરીએ છીએ અને પાણીનું વહન કોના દ્વારા થતું આપણે હમણાં વાત કરી તો વનસ્પતિમાં વનસ્પતિમાં પાણીનું વહન હવે વનસ્પતિમાં પાણીનું વહન હમણાં જ કીધું વનસ્પતિની અંદર બે પરિપથ છે જલવાહક અને અનવાહક તો એમાં પાણીનું વહન કોના દ્વારા થાય છે

ક્યાંથી ક્યાં પાણીનું વહન કરવાનું હોય તો આપણે કીધું કે મૂળ જમીનના સંપર્ક જમીનમાંથી પાણી શોષાય છે જમીનથી વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચે તો આ જલવાહક પેશી સામાન્ય રીતે ક્યાં આવેલી છે અરે ભાઈ આ જલવાહક પેશી આ મૂળ પ્રકાંડ પર્ણ વગેરે ભાગોની અંદર મૂળ પ્રકાંડ પર્ણો વગેરે આ બધા ભાગોની જલવાહિની જોજો આ વાતને સમજો જલવાહિની અને જલવાહિનીકી આ બે પાણીના વહનના મુખ્ય ઘટકો છે જલવાહિની જલવાહીની અને આ બધા સાથે મળી આ મૂળ પ્રકાંડ પર્ણની જલવાહિની અને જલવાહિનીકી આ બધા સાથે મળી એક સળંગ સવહન તંત્રનું નિર્માણ કરે છે ખૂબ સમજવા જેવી વાત છે સવહન તંત્ર બનાવે છે આ બધી એની હું તમને અહીંયા વાત કરું હવે આ એક છોડ છે સમજી લ્યો આ જમીનની અંદર મૂળનો ભાગ છે અને એની અંદર આપણે જલવાહક પેશીની ની વાત કરીએ જલવાહિની જલવાહક પેશી દોરીએ છીએ આ મૂળની શાખાઓ છે આખું આવું દરેક ભાગો જો નવા પર્ણો જૂના પર્ણો આ દરેક ભાગો સુધી જલવાહક પેશીની જલવાહિની અને જલવાહિની કીઓનું આવું આખું તંત્ર હોય આમાં પથરાયેલું હોય એવી જ રીતે અહીંયા પણ આમ પથરાયેલું હોય આમ આખું તંત્ર અને આ જલવાહિની જલવાહિની કીઓ આવું ઘણી બધી નલિકાઓ અહીંયા આવેલી છે અને આ બધાય આખું સળંગ માર્ગ છે છેક ટોચ સુધી મૂળના શરૂઆતથી લઈને ત્યાં સુધી આવું પથરાયેલું છે એટલે એક આખું સળંગ સવહન તંત્ર ભાગો ને એકબીજા સાથે જોડી દે છે આ કનેક્ટ કરી દીધી જલવાહિની દ્વારા મૂળથી લઈ પર્ણ ટોચ દરેક ભાગ એકબીજા સાથે જોડાયેલ છે સંદેશ અને અહીંયા આના દ્વારા જે પાણીનું શોષણ થાય છે આ પાણીના અણુઓ પણ તમે સમજો આ પાણીના અણુઓ છે એ અણુઓ આમાં વહન પામે છે જો આમાં અણુઓની ગોઠવાયેલા છે આખો સળંગ સ્તંભ બની જશે આ બધા જ પાણીના અણુઓ અહીંથી આમ આમ પરણોના ભાગોમાં અહીંથી આગળ આ વનસ્પતિની અંદર પાણીના અણુઓના જોવા મળે તમને સળંગ સ્તંભ બનતા જોવા મળે આખી જાલી કામે પથરાયેલું છે આખી એની જલવાહિનીઓ બધી એકબીજા સાથે કનેક્ટ છે વનસ્પતિના બધા ભાગો કનેક્ટ થઈ ગયા કે નહીં જલવાહિની દ્વારા અને આ પાણીના અણુઓ છે આવી રીતે આખા સળંગ સ્તંભથી ગોઠવાયેલા છે હવે તમે વિચાર કરો મૂળના કોષો ભૂમિના સંપર્કમાં છે એટલે અહીંયા સામાન્ય રીતે આખું આમ સંકળાયેલું છે હવે આપણે થોડીક વાત કરીએ તો અહીંયા મૂળના કોષની વાત કરીએ તો મૂળના કોષો તો મૂળના કોષો ભૂમિના સંપર્કમાં છે વાતને સમજો ખાસ મૂળના કોષો આ ભૂમિના સંપર્કમાં છે આ માટીના કણ છે એના સંપર્કમાં છે આ માટીના સંપર્કમાં છે કોણ મૂળના કોષો હવે એ સક્રિય રીતે સક્રિય સ્વરૂપે ખનિજ ક્ષારોને પ્રાપ્ત કરે છે આ મૂળ દ્વારા પાણીનું વહન થાય છે ખનિજ ક્ષારોનું વહન થાય કાચી સામગ્રી આ માટીની અંદર પુષ્કળ પ્રમાણમાં ખનિજ ક્ષાર અને પાણી પીડા છે તમે સમજો અહીંયા પાણીના અણુ હોય છે અને બાકી ખનિજ ક્ષારો છે હવે મૂળના કોષો છે આ મૂળના કોષો છે હું થોડાક એને જુદી રીતે અહીંયા દોરું આપણે એને સાઈડમાં દોરીએ એટલે તમને થોડો ખ્યાલ આવે હવે દાખલા તરીકે આ મૂળના કોષો છે આ એક આ બે અને અહીંથી પછી આગળ જાઓ એટલે જલવાહિની આવી ગઈ અહીંયા હવે સમજો અહીંયા એનું પૂરું થાય છે આ મૂળના કોષો જમીનના સંપર્કમાં છે એ આ કોષો છે હવે એને અહીંયા માટીના કણો છે અહીંયા ખનીજ ક્ષારો છે ખનીજ ક્ષારોની માત્રા કોષ કરતા બાર વધારે છે એટલે આ વનસ્પતિનો કોષ શક્તિ ખર્ચીને એટીપી ખર્ચીને તમે સમજો આ ખનિજ ક્ષારોને અંદર લેતો જશે એટલે અંદર ખનિજ ક્ષારની માત્રા વધતી જાય છે એટલે હવે અંદર ખનિજ ક્ષાર જે જોઈએ છે ખનિજ ક્ષારની સાંદ્રતા અંદર વધી ગઈ બહાર ઓછી છે પણ ઢોળાંશની વિરુદ્ધ એટીપી વાપરીને એ ખનિજ ક્ષારો અંદર વધારે જાય એટલે ખનિજ ક્ષાર અથવા તો આયન

સક્રિય રીતે એ ખનીજ તત્વોને પ્રાપ્ત કરે છે આ મૂળના કોષો સક્રિય રીતે ખનિજ ખનિજ ક્ષાર સક્રિય રીતે પ્રાપ્ત કરે છે કઈ સ્વરૂપે આયનો પ્રાપ્ત કરે છે સક્રિય રીતે એટલે કે આ બહાર ઓછી સાંદ્રતા છે ને કોષની અંદર વધુ છે તો એ અંદર લે છે અને એટીપી ખર્ચીને લે છે શક્તિ ખર્ચીને લે એટલે સક્રિય રીતે પ્રાપ્ત થાય એમ કહેવાય એટીપી ખર્ચીને લે છે એટલે શું થાય છે હવે તો એને કારણે એવું થાય કે મૂળ અને ભૂમિ વચ્ચે મૂળના કોષો અને ભૂમિ વચ્ચે સાંદ્રતાનો તફાવત વધે વધુને વધુ આયનો અંદર જમા થતા જાય છે વધુને વધુ આયનો અંદર જમા થતા જાય તો અંદર સાંદ્રતા વધે એટલે એ મૂળ અને ભૂમિ વચ્ચે સાંદ્રતાનો તફાવત વધે છે અને સાંદ્રતાનો તફાવત વધે છે એટલે અંદર વધુ સાંદ્રતા સાંદ્રતા થાય છે છે બહાર ઓછી એટલે આમાંથી પાણી છે ને ભાઈ આ પાણી એ પાણી પાણી સાંદ્રતાના તફાવતને દૂર કરવા માટે અંદર જાય એટલે મૂળના કોષોએ એ પેલા ખનીજ ક્ષાર એટલે જે કાચી સામગ્રી હતી ને એને પેલા સક્રિય વહન દ્વારા શક્તિ ખર્ચી ખર્ચીને અંદર લઈ લીધી એટલે અંદરની સાંદ્રતા વધી ગઈ ભૂમિ કરતા એટલે ભૂમિ કરતા અંદરની સાંદ્રતા વધી ગઈ એટલે બે વચ્ચે તફાવત સર્જાણો હવે આ તફાવતને દૂર કરવા માટે સમજો તફાવતને દૂર કરવા માટે પાણી મૂળમાં પ્રવેશે છે ખૂબ અગત્યની વાત છે ભાઈ સમજવા જેવી વાત છે આ તફાવતને દૂર કરવા માટે આ તફાવતને દૂર કરવા માટે પાણી મૂળમાં પ્રવેશે છે એટલે હવે પાણી મૂળમાં ગયું સમજ્યા તમે પાણી મૂળમાં ગયું શું કરવા ગયું કારણ કે અંદર સાંદ્રતા વધી ગઈ હતી તો પાણી બહાર વધારે હતું હતું અંદર ઓછું કારણ કે આયનો વધી ગયા એટલે એને કરવા પાણી પાણી અંદર ગયું આમ મૂળમાં પ્રવેશ હવે જોજો અહીંયા આવું થાય ને ત્યારે હવે સ્થિતિ કેવી થાય ખબર તમને આ અહીંયા સાંદ્રતા આયનો હતા ને એ આયનો સક્રિય વહન દ્વારા અહીંયા જાય એટલે અહીંયા આયનોની સાંદ્રતા વધે એટલે વળી ન્યા અને આ કોષ બે વચ્ચે તફાવત થશે એટલે પાછું પાણી છે ને પાણી અહીંથી ન્યા જાય અહીંયા આવે વળી ન્યા જાય ને ત્યાં ફરી પાછી પ્રક્રિયા એવી જ થાય શું ખબર તો કે અહીંથી આ સક્રિય વહન દ્વારા અહીંયા આવે આ જલવાહિનીના ઘટકોમાં એટલે બે વચ્ચે તફાવત સર્જાય સાંદ્રતાનો એટલે ઈ સાંદ્રતાના તફાવતને સરખો સરખું કરવા માટે પાણી અહીંયા જલવાહિનીમાં પહોંચે આમ પાણી જલવાહિનીમાં પહોંચી ગયું અને આ જલવાહિની આછેડે અહીંયા બંધ છે એટલે અહીંયા પાણી વધારે આવવાથી પાણીનું દબાણ સર્જાતા પાણી ઉપર તરફ વહન પામે ધીમે ધીમે પાણી ઉપર જાય આમ જલવાહિનીમાં સતત પાણી આવતું રહે એટલે આ પાણી છે એ પાણી પાણી તમને કહું આ આ જમીનમાંથી જલવાહિનીમાં મૂળની જલવાહિનીમાં ગયું મૂળની જલવાહિનીમાં પાણીનું વહન થતું રહે છે અવિરત અવિરત મૂળની જલવાહિનીમાં પાણીનું વહન થતું રહે પણ આવી જ રીતે પાણીનો ધક્કો છે તો જ સુધી પહોંચાડે છે નહીં આના દ્વારા પાણીથી આમ દબાણ લાગુ હવે જુજો જે મૂળની અંદર આવી રીતે પાણી સાંદ્રતાના તફાવતને દૂર કરવા માટે જે મૂળમાં પાણી અંદર પ્રવેશતું ગયું મૂળમાં પાણી પ્રવેશ્યું એ ખરેખર એ ક્રિયાને શું કહેવાય તમને ખબર છે એ એ ખરેખર મૂળમાં પાણી અંદર દાખલ થતું જાય છે એ ઘટનાક્રમ છે એ છે એને કહેવાય મૂળ પ્રક્રિયાને શું કહેવાય મૂળ દાબ કારણ કે મૂળમાં પાણી પ્રવેશે અને એના કારણે પાણીને પાણી ધકો લાગે ઈ દબાણ છે એ દબાણને મૂળના દ્વારા દબાણ લાગે છે એટલે મૂળ દાબ કહેવાય પણ આ મૂળ દાબનું જે દબાણ આનાથી જે પાણી ઉપર જાય છે એ દબાણ એટલું પૂરતું નથી કે એ પાણીને છે અહીંયા સુધી પહોંચાડી શકે વનસ્પતિના ટોચ સુધી પહોંચાડવા માટે મૂળમાં જે પાણી દાખલ થાય ને એને જે ધક્કો મારે છે એ દબાણ પૂરતું નથી એ દબાણને મૂળ કહેવાય પણ દબાણ મૂળદાબ પૂરતો નથી કે પાણીને ઉપર સુધી પહોંચાડે તો લ્યો વળી પાછો પ્રશ્ન થયો શું પ્રશ્ન થયો તો કે પાણીને ઉપર સુધી કેમ પહોંચાડવું તો એના માટે વનસ્પતિ બીજી યુક્તિ કરે છે પણ એક વસ્તુ તમે સમજો અહીંયા જમીનમાં પેલા ખનીજ સારો છે વનસ્પતિએ સક્રિય વહન દ્વારા પ્રાપ્ત કર્યા એને કારણે વનસ્પતિના કોષ અને ભૂમિ વચ્ચે સાંદ્રતાનો તફાવત સર્જાણો આ તફાવતને દૂર કરવા જમીનમાંથી પાણી અંદર ગયું આ પાણી આમ અંદર ગયું એમ થતાં થતાં એક કોષમાંથી બીજા અને બીજામાંથી જલવાહિની ગયું અને આમ જલવાહિનીમાં જઈને આખો એક સળંગ સ્તંભ સર્જાણો જો અહીંથી કન્ટિન્યુ પાણીના અણુનો એક સ્તંભ સર્જાણો પણ એને કારણે પાણી મૂળમાં ગયું મૂળમાં છે દબાણ સર્જાણું ધક્કો લાગ્યો પણ એ દબાણ એટલું પૂરતું નથી કે પાણીને ટોચ સુધી પહોંચાડી શકે તો વનસ્પતિમાં પાણીના ટોચ સુધી વહન માટે એક બીજી યુક્તિ વનસ્પતિ કરે છે એ બીજી યુક્તિ કઈ કરે છે એને સમજીએ એક સરસ સરસ મજાનું વાક્ય તમારી ટેક્સ્ટબુકની અંદર લખ્યું છે આ વાક્ય બહુ સમજવા જેવું છે વનસ્પતિને પાણી પૂરતું પ્રાપ્ત થાય છે કેવી રીતે તો કે વનસ્પતિના દ્વારા જે ઉણપ સર્જાય છે તે જલવાહક પેશીની જલવાહિનીના પાણી દ્વારા પ્રતિસ્થાપિત થાય છે અથવા તો જે ઉણપ સર્જાય છે તેનું પ્રતિસ્થાપન જલવાહકની જલવાહિની દ્વારા અથવા તો જલવાહકની જલવાહિનીના પાણી દ્વારા પર્ણોમાં થાય છે વાક્યને ખૂબ રીતે સમજજો વનસ્પતિના પર્ણો રંધ્ર દ્વારા જે ઉણપ સર્જાય છે એટલે વાસ્તવમાં એવું કીધું કે વનસ્પતિને પાણી પૂરતું પ્રાપ્ત થાય છે કેવી રીતે હવે સમજો અહીંયા આવી હવે હવે આ જે પાણીના ભાગો છે ઉપર સુધી કેમ પહોંચ્યા છે સર્જાય છે વનસ્પતિ નાની હોય ત્યારથી જે વૃદ્ધિ પામતી જાય છે તો આ પર્ણો છે ને એ પર્ણોમાં તમને ખબર છે વાયુરંધ્ર હોય અને પર્ણના વાયુરંધ્ર ખુલે ને કાર્બન ડાયોક્સાઇડ લેવા માટે તો આ પાણીનો અણુ અહીંથી બાષ્પ થઈને બહાર જાય અને વાયુ રંધ્રો દ્વારા આ પાણી છે એ પાણીનો વ્યય થાય છે વાયુ રંધ્ર દ્વારા પાણીનો વ્યય થાય અને પાણીના અણુઓ બહાર જાય અને અહીંયાથી પાણીના અણુઓ મુક્ત થયા પાણીના અણુ મુક્ત થયા એટલે પાણીનો વ્યય થયો તો એ ઘટ પડી એ પાણીની ઉણપ પર્ણરંધ્રો દ્વારા જે ઉણપ આ ઉણપ એટલે પાણીનો વ્યય થયો તે ઘટ પડી તો તેનું પ્રતિસ્થાપન એને કોણ પૂરું પાડે છે એ જે બાષ્પોત્સર્જન દ્વારા અથવા પર્ણરંધ્ર દ્વારા જે પાણીનો વ્યય થાય છે એ વ્યયને કારણે જે પાણીની ઘટ પડે છે એ ઘટ પ્રતિસ્થાપિત થાય છે એટલે એ પૂરી પડે છે એ ઘટ પૂરી પડે છે કોના દ્વારા જલવાહકની જલવાહિની દ્વારા પર્ણોમાં આવું થાય પર્ણોની અંદર જલવાહક પેશીની જે જલવાહિની છે એમાંથી પાણી પૂરું પડે છે એટલે ખરેખર થાય છે શું એ સમજજો ખૂબ અગત્યની વાત છે ખૂબ અગત્યની વાત છે બહુ મજા આવે એવો ટોપિક છે કોષમાંથી જ્યારે પાણીનું બાષ્પી ભવન થાય સમજો વાત પર્ણોના કોષથી પાણીનું બાષ્પીભવન થાય પર્ણના કોષથી પાણીનું બાષ્પીભવન ભવન થઈ વ્યય થયો આ પાણીનું બાષ્પીભવન થયું ત્યારે અહીંથી આ વ્યય થયો પાણીનું બાષ્પીભવન થયું છોકરાઓ આ બાષ્પીભવન થયું અને એને એને કારણે કારણે ઉત્પન્ન ઉત્પન્ન થાય થાય છે છે અહીંયા ખૂબ સમજવા જેવી વાત છે આ પાણીનું બાષ્પીભવન થઈને પાણી નો અણુ ગુમાવે ને એટલે અહીંયા ખેંચાણ બળ ઉત્પન્ન થાય આ અણુ બીજા અણુને ખેંચે જો જો સમજો વાત ને આખી પરિસ્થિતિ આવી સર્જાય છે કેવી પરિસ્થિતિ સર્જાય છે તો કે આ એક અણુ છે એ અહીંથી વ્યય થયો એટલે આ અણુ બીજા અણુને ખેંચે બીજો ત્રીજાને ખેંચે ત્રીજો ચોથાને ખેંચે આમ ક્રમશઃ ખેંચાણ બળ થતા 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 પાણીના અણુ ખેંચાતા ખેંચાતા મૂળમાંથી પાણી ખેંચાય મૂળ જમીનમાંથી ખેંચે સમજાણી વાત કોષથી પાણીનું બાષ્પીભવન થવાથી ખેંચાણ ઉત્પન્ન થાય છે અને આ ખેંચાણ ઉત્પન્ન થવાને કારણે મૂળના જલવાહક કોષોમાં આવેલા પાણીને ખેંચે છે ખૂબ અગત્યની વાત છે ઉત્પન્ન થયું અને ખેચાણ ઉત્પન્ન થવાને કારણે એટલે અહીંયા કોષોમાંથી સમજો મૂળની જલવાહક અથવા તો મૂળના જલવાહક કોષોમાંથી પાણી ખેંચાય છે ઉપર તરફ ખેંચાય છે આ ખેચાણ ઉત્પન્ન થાય એને તમે ખેંચાણ બળ પણ કહી શકો ખેંચાણ બળ પણ એક સમજવા જેવી વાત અહીંયા દોસ્તો એ છે આ ખેંચાણ બળ સર્જણું કોને કારણે તો કે પર્ણો દ્વારા જે બાષ્પીભવન થઈને પાણીનો વ્યય છે ને એના દ્વારા

વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા બાષ્પ સ્વરૂપે અથવા તો બાષ્પીભવન દ્વારા પાણીનો વ્યય થવાની ક્રિયા પાણીના વ્યયને સમજો શું કહેવાય પાણીના વ્યયને

અને ખનીજ ક્ષારો એટલે જેને આપણે કાચી સામગ્રી કહેતા હતા તે આ ખનીજ ક્ષારોનું ઉર્ધ્વગમન ઉર્ધ્વગમન એટલે કે અહીંથી પાણી અને ખનીજ ક્ષારોને ઉપર સુધી પહોંચાડે છે ક્યાં સુધી તો કે એ આપણને ખબર છે ભૂમિમાંથી શોષી મૂળથી પર્ણો સુધી મૂળથી સર વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે એટલે બાષ્પોત્સર્જન પાણી અને ખનીજ ક્ષારોના ઉર્ધ્વગમન માટે વહન માટે ઉપયોગી બને છે એટલે પાણી ઉપર ચડાવવામાં એક બીજો મોટો રોલ કોનો થયો બાષ્પોત્સર્જનનો એને કારણે ખેંચાણ બળ ઉત્પન્ન થયું એટલે પાણી ઉપર ગયું એટલે ખૂબ અગત્યની વાત છે અને બીજી એક અગત્યની ક્રિયા એની એ છે કે સામાન્ય રીતે બાષ્પોત્સર્જન થવાને કારણે પાણી વરાળ સ્વરૂપે ગુમાવવાને કારણે વનસ્પતિની આસપાસ ઠંડક છે તાપમાનનું નિયંત્રણ રહે તાપમાન નિયંત્રણ બીજું મહત્વનું કાર્ય કરે છે તાપમાન નિયંત્રણ અને એક દિવાલનો છાંયો વૃક્ષનો છાંયો હોય તો ઉનાળાના તડકામાં બેસવાની મજા તો વૃક્ષના છાંયા આવે કારણ થોડીક ઠંડક હોય સમજાય છે આ વાત એટલે આમ બાષ્પોત્સર્જન આ બે બાબતો માટે ખૂબ અગત્યનું છે આનાથી વિશેષ કાર્ય પણ ક્યાંક થોડા નાના મોટા હોય છે પણ તમારી ટેક્સને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો આ બે પાણી અને ખનીજ ક્ષારોનું ઉર્ધ્વગમન અને તાપમાન નિયંત્રણમાં એ મહત્વનો ભાગ ભજવે છે જો હું દસમાને રિલેટેડ જ વાત કરું છું અને છતાં આપણે આ સાયન્સમાં ઉપયોગી બને અગિયાર બારમાં ઉપયોગી બને એવી વાતો સાથે આવરી લઈએ છીએ અને આ બધું જ ટોપિક શબ્દ આનાથી વધુ ડિટેલમાં ઇલેવન ટ્વેલ્થમાં પણ હું એટલું ચોક્કસ કહી શકું કે આ ટોપિકને તમે મસ્ત રીતે અહીંયા સમજી લીધા એટલે સાયન્સ તો બહુ બહુ સહેલું છે સરળ લાગે કેટલી ડિટેલ અને મસ્ત વાતો આમાં કરી દીધી છે હવે બીજી એક અગત્યની વાત તમને કહું પાણીના વહનની અંદર સામાન્ય રીતે કયા કયા પ્રકારના દબાણ ભાગ ભજવે છે પાણીના વહનમાં તો મને એક એવું લાગે કે મૂળ દ્વારા ધક્કો લાગે છે તે મૂળ દ્વારા ધકો લાગે છે તે મૂળ દાબ અને એક કારણે ખેચાણ ઉત્પન્ન થયું તે ખેચાણ દાબેચાણ બળ અથવા ખેંચાણ દાબ આ બે બળ છે ને એ પાણીના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે પણ સામાન્ય રીતે ખેચાણ બળ વધારે લાગે ક્યારે જોવા મળે બાષ્પોત્સર્જન ની ક્રિયા સૌથી વધારે ક્યારે થતી છે છોકરાઓ દિવસે કે રાત્રે તમે કહેશો સાહેબ બાષ્પોત્સર્જન દિવસે જ વધારે થાય ને તડકો હોય અને તાપમાન વધારે હોય તો વરાળ સ્વરૂપે પાણી ઝડપથી બહાર જાય એટલે દિવસ દરમિયાન બાષ્પોત્સર્જનનો દર વધુ હોય અને એટલે દિવસે પાણીના વહનમાં વિશેષ પ્રભાવ કોનો હોય તો ખેચાણ બળનો દિવસ દરમિયાન પાણીના વહનમાં દિવસ દરમિયાન વધુ પ્રભાવ હોય ખેંચાણ બળ અથવા તો બાષ્પોત્સર્જન દાદને કારણે સમજાઈશ આ ખેંચાણ બળ સર્જાઈશ કોને કારણે ભાઈ તો કે બાષ્પોત્સર્જન દ્વારા તો સામાન્ય રીતે પાણીના વહનમાં દિવસ દરમિયાન કોનો વધારે પ્રભાવ હોય તમે કહેશો ખેચાણ બળ એટલે કે બાષ્પોત્સર્જન દ્વારા સર્જાતા ખેચાણ બળનું કારણ કે સૌથી વધારે દબાણ એ હોય ઉપરથી ઝડપથી ખેંચે છે એટલે નીચે ધક્કો વારવાનો કોઈ રોલ નથી નીચે વાળો ધક્કો ન મારે તો ખેંચી લે છે કારણ કે ઉપરનું બળ જાજુ છે દિવસે બાષ્પોત્સર્જન સર્જન થતું હોય વધુ થતું હોય પણ રાત્રિ દરમિયાન રાત્રે બાષ્પોત્સર્જન ના હોય અથવા તો બહુ ઓછું થઈ જાય ખૂબ ઓછું થઈ જાય તાપમાન નીચું હોય હોય વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે અને એટલે રાત્રિ દરમિયાન રાત્રે વધારે પ્રભાવ મૂળ દાબનો હોય અને રાત્રિ દરમિયાન મૂળ દાબ પ્રભાવે એટલે મૂળ દ્વારા જે પાણી ધકેલાય છે એનો પ્રભાવ હોય એ પ્રભાવી હોય છે અને દિવસ દરમિયાન પાણીના વહનમાં બાષ્પોત્સર્જન દ્વારા સર્જાતું ખેચાણ બળ અથવા ખેચાણ દાબ વિશેષ પ્રભાવ ધરાવે છે સમજાણી વાત તમને તો આ પ્રકારે પાણીના વહનની અંદર બાષ્પોત્સર્જનનો રોલ હોય છે અને બાષ્પોત્સર્જન તેમજ મૂળદાબ જેવી પ્રક્રિયાઓ વનસ્પતિમાં પાણીના વહનમાં મહત્વનો ભાગ ભજવે પણ વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન હંમેશા મૂળથી પરણો સુધી જલવાહક પેશી દ્વારા થાય છે અને જલવાહકમાં આવેલી જલવાહિની અને જલવાહીની કી આ બે ઘટકો પાણીના વહન સાથે સંકળાયેલા હોય છે આ ખાસ ધ્યાનમાં રહીએ જલવાહિની અને જલવાહિની કી પાણી અને ખનિજ ક્ષારોના વહન સાથે સંકળાયેલ છે તો દોસ્તો નેક્સ્ટ અંદર આપણે આવી જ રીતે વનસ્પતિમાં ખોરાક અને તેની સાથે સંકળાયેલા અન્ય પદાર્થોનું વહન કેવી રીતે થાય છે તેની વાત કરશું આપણે અને ઉપરાંત મિત્રો કેટલાક એક્ઝામ્પલર અને બાકીના જે ક્વેશ્ચન છે એના સોલ્યુશન આપણી પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપ ઉપરથી મળી જશે તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો અને એ કોઈ પણ ક્રિયાવિધિમાં ક્યાંય અટકે તો આ હેલ્પલાઇન નંબર છે નેવું છ નેવું ઓગણી ઝીરો ઓગણી તેના ઉપર કોન્ટેક કરી અને તમે તમારા પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો ઓકે થેન્ક યુ